नमस्कार, आपनी साथे हूँ छू शिवानी। पेट्रोल अने डीजल ना भाव आग ओकी रहा छे, तो ईंधण थी प्रदूषण पण फैलाई रह्यु छे, जेथी लोको हवे इलेक्ट्रिक वाहन तरफ आकर्षाई रहा छे। तेनी पाछळ रूपियानी बचत पण छे अने राज्य सरकारनो सबसिडी रूप मलम पण। लोको वाहन प्रति किलोमीटर केटला पैसा के रूपियामां पड़ी रह्यु छे तेनो हिसाब करवा लाग्या छे, જેથી તેમના ખિસ્સામાં બચત પણ થાય અને વાતાવરણને પણ નુકસાન ન થાય। ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધુને વધુ વિકરાળ બની રહી છે, તેમાં પણ જે રીતે વાહનોથી પ્રદૂષણ વધી રહ્યું છે તે જોતા હવે ગુણવત્તાયુક્ત હવામાનની કલ્પના મુશ્કેલ લાગી રહી છે। બીજી સમસ્યા એ પણ છે કે આપણી પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પણ મર્યાદિત છે। વધી રહેલા પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવાને વધુને વધુ પ્રદૂષિત કરે છે, જેને લઈને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। ક્રૂડ ઓઇલના આયાતને કારણે તેના હુંડિયામણમાં પણ જંગી ખર્ચ થાય છે, જેથી રાજ્ય સરકાર બેટરી સંચાલિત વાહનોના ઉપયોગ પર ભાર મૂકી રહી છે। વર્ષ 2021-22 દરમિયાન ક્લાઇમેટ ચેન્જ વિભાગ તથા જેડા દ્વારા રાજ્યના ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહનો લો સ્પીડ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લો સ્પીડ અને હાઈ સ્પીડ બંને વાહનો ખરીદવા માટે રાજ્ય સરકારે રૂપિયા 12,000 પ્રતિ વાહન સબસિડીના લાભની યોજના અમલમાં મૂકી છે। સરકાર ઇલેક્ટ્રિક વાહનોમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર પર જોર આપી રહી છે, કેમ કે તેની પાછળ અનેક લાભ છે। જેની વાત કરીએ તો વાહન બેટરીથી ચાલતા હોવાથી પેટ્રોલ ડીઝલની થાય છે બચત। ફક્ત 50 પૈસા પ્રતિ કિલોમીટર થાય છે ચલાવવાનો ખર્ચ। હવા અને અવાજ પ્રદૂષણથી રહિત હોય છે આ વાહનો। બેટરીવાળા વાહનની વિશેષતા એ પણ છે કે તે ઓછા સ્પેર પાર્ટ્સથી બનેલું હોય છે। બેટરીવાળા વાહનનો મેન્ટેનન્સ ખર્ચ નહિવત હોય છે। રાજ્ય સરકારનો પ્લાન છે કે 2022ના અંત સુધીમાં કુલ 1,00,000 ઇલેક્ટ્રિક વાહનો રસ્તા ઉપર દોડતા થઈ જાય, જે માટે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિક વાહન સહિત ચાર્જિંગ સ્ટેશનને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાતમાં 250 ચાર્જિંગ સ્ટેશનને 25% અથવા તો મહત્તમ 10,00,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। રાજ્યમાં 4 મહાનગરમાં હાલ 10 ચાર્જિંગ સ્ટેશન છે, જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, વડોદરામાં 2 અને રાજકોટમાં 1 છે। એટલું જ નહીં, ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન માટે સરકાર સબસિડી પણ આપી રહી છે। ટુ વ્હીલર માટે વધુમાં વધુ 20,000 રૂપિયા સબસિડી, તો થ્રી વ્હીલર માટે વધુમાં વધુ 50,000 રૂપિયા સબસિડી અને ફોર વ્હીલર માટે સરકાર 1,50,000 રૂપિયા સબસિડી આપી રહી છે। રાજ્ય સરકારનો 2024 સુધીમાં પ્લાન છે કે 2,00,000થી વધુ ઇલેક્ટ્રિક વાહનો વપરાશમાં લેવા, જે અંતર્ગત 1,10,000 ટુ વ્હીલર, 70,000 થ્રી વ્હીલર, 2,000 ફોર વ્હીલર, 1,000 ઇલેક્ટ્રિક બસ, જે પૈકી 900 બસ હાલમાં કાર્યરત છે। બે હજાર 2024 સુધીમાં મેક્સિમમ ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવે એવી સરકાર પોતે મને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ઈચ્છી રહી છે। એવો અંદાજ છે કે ભાઈ 2,25,000 કરતાં પણ વધારે ઇલેક્ટ્રિક વાહનો થાય, ટુ વ્હીલર હોય, થ્રી વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, અને સૌથી અગત્યનું કે જે સ્કૂલના સ્ટુડન્ટ્સ છે
કોલેજ જતા સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે પણ બેટરી સંચાલિત ટુ વ્હીલર હોય. અને તમને જણાતા મને આનંદ થશે કે આઈક્રિએટની અંદર પણ જે આપણા સ્ટાર્ટઅપ જે વિદ્યાર્થીઓ છે એ બેટરી સંચાલિત સાયકલોને બધું બની રહ્યા છે, તો એ લોકોને પણ પ્રમોશન મળે. એના વખતે ટુ વ્હીલર વાહનો ખરીદવા માટે પણ સ્ટુડન્ટ્સને આપણે 11 કરોડની સહાય આપણે જાહેર કરી દીધી, એટલે ખૂબ આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ ખૂબ વધવાનું છે. આ તમામ વ્હીકલ માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવામાં આવી રહ્યો છે, જેમાં ભારત સરકારની ગાઈડલાઇન હેઠળ કામ ચાલી રહ્યું છે. ભારતનો પ્લાન છે કે આવનારા સમયમાં દેશમાં ચાર્જિંગ સ્ટેશન પૂરતા પ્રમાણમાં ઊભા થાય અને 25 કિલોમીટરના અંતરે લોકોને ચાર્જિંગ સ્ટેશન મળી રહે. દેશમાં હેવી ઇન્ડસ્ટ્રી અને પબ્લિક એન્ટરપ્રાઇઝ મિનિસ્ટ્રી દ્વારા 24 રાજ્ય અને 62 શહેરમાં 2636 ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતમાં 227 ચાર્જિંગ સ્ટેશન પર કામ ચાલે છે. ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચાર્જિંગ સ્ટેશન પર ભાર મૂકી રહ્યા છે. તમને આશ્ચર્ય થશે કે રાજ્યમાં 225થી વધુ ચાર્જિંગ સ્ટેશન પર કામ ચાલે છે, તો અમદાવાદમાં 100 ચાર્જિંગ સ્ટેશન પ્રાયોરિટીમાં બનાવવા માટે જગ્યા પણ AMCA સર્વે કર્યો છે. અમદાવાદની વાત કરીએ તો કોર્પોરેશન દ્વારા હાલમાં 4 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા, જેમાં કોર્પોરેશનના વાહનો તેમજ BRTS ચાર્જિંગ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 300 જેટલા ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશને અત્યારે PPP મોડલ ધોરણે 3 ઈ-ચાર્જિંગ કાર્યરત કર્યા છે, 15 કાર્યરત થવાની દિશામાં છે. અગાઉના આ વર્ષ માટે આપણે 300 જગ્યા આઈડેન્ટિફાઈડ કરવા જઈ રહ્યા છે. ઈ ચાર્જિંગ સ્ટેશન જે નવી પોલિસી લાવે છે એ પોલિસી અંતર્ગત 300 જગ્યા ઉપર આપણે કરવાના છીએ. અમદાવાદ શહેરમાં ટ્રાફિકના વધતા ભારણને જોતા શહેરમાં ફેલાતા એર પોલ્યુશનમાં ઘટાડો થઈ શકે અને જનજાગૃતિ કેળવી શકાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં ક્લીન એર માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. શહેરીજનોને પણ જાહેર સ્થળે ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગની સુવિધા મળી રહે તે માટે જરૂરી પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા AMCA દ્વારા EESL એટલે કે એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ સાથે MOU કરવામાં આવ્યા, જે અંગે ચાર્જિંગ સ્ટેશન માટે જગ્યા પણ ફાળવવામાં આવી. પ્રથમ તબક્કામાં AMCA ખાતે ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગમાં આવે તે માટે કરવામાં આવેલા MOU હેઠળ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન માટે જગ્યા આપવા બાબતે EESL દ્વારા શહેરના 5 સ્થળ પર રેવન્યુ શેરિંગના ધોરણે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા, એગ્રીમેન્ટ કરાર કરવા અને ભવિષ્યમાં EESL દ્વારા અન્ય સ્થળની માંગ કરવામાં આવે તો તે પણ પૂર્ણ કરવા પ્રયત્નશીલ હોવાનું AMCA દ્વારા કહેવામાં આવ્યું. તો બીજા તબક્કામાં કુલ 9 સ્થળે ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા જગ્યા આપી શકાય છે. મહત્વનું છે કે શહેરમાં જેમ જેમ ચાર્જિંગ સ્ટેશન વધશે તેમ તેમ લોકો પણ ઇલેક્ટ્રિક વાહન તરફ ખેંચાશે અને સરકારની સબસિડી હેઠળ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરશે. અત્યારે 100થી વધુ જગ્યા નક્કી કરવાની આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. એ જગ્યા આઈડેન્ટિફાઈ પછી PPP ધોરણે આપણે આ ઇલેક્ટ્રિક ચાર્જિંગ આપણે જગ્યા પ્રોવાઈડ કરીશું. બાકીનો બધો જ ખર્ચ આવનાર કંપનીને કરવાનો રહેશે.
ને કોર્પોરેશનને એનઆરપીસી જે ધારાધોરણ નક્કી કરવામાં આવશે એટલું કોર્પોરેશનને કમિશન આપશે. અમદાવાદના જ રહેવાસી ગૌરીશંકર પાસે પહેલા i10 અને મર્સિડીઝ કાર હતી, પરંતુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તેમણે ઇલેક્ટ્રિક કાર પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. તેમણે વાતાવરણને અવાજ અને પ્રદૂષણથી બચાવવા ઇલેક્ટ્રિક કાર લીધી, તો સાથે જ અન્ય લોકોને પણ ઇલેક્ટ્રિક કાર લેવા માટે પ્રેરણા આપી. તેઓ રાજ્ય સરકાર અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટને ઇલેક્ટ્રિક વાહન પર ભાર મૂકવા પર ધન્યવાદ પણ આપે છે. કેમકે આવનારા સમયમાં જો તમામ લોકો ઇલેક્ટ્રિક વાહનનો વપરાશ કરે તો વાતાવરણ માટે પણ સારું અને પોતાના માટે પણ સસ્તું પડશે. ઇલેક્ટ્રિક કારમાં ભી લગભગ તો 1 રૂપિયા કે આસપાસ પર કિલોમીટર કોસ્ટ હોતા હૈ, એન્ડ ઉપર સે દેખેંગે તો મેઇન્ટેનન્સ તો લગભગ ઝીરો હી હૈ. ડેઢ સાલ કે ઉપર હો ગયા કાર લેકે તો આજ કે તારીખ મેં તક મેઇન્ટેનન્સ ઝીરો. इसमें तो आपको कोई इंजन का ऑयल वो सब का जरूरत है ही नहीं. इंजन का ऑयल, एयर फिल्टर वो सब का तो जरूरत ही नहीं पड़ता है. तो फ्रॉम दैट पॉइंट ऑफ व्यू तो मेंटेनेंस इज लिटरली ज़ीरो है. एंड रेंज वाइज तो अच्छा मिलता है, 350 के आसपास तो मिल जाता है. ઇલેક્ટ્રિક કારની સાથે સાથે જ ઇલેક્ટ્રિક બાઇકનો પણ ક્રેઝ વધી રહ્યો છે. વધતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને નાગરિકો ઇલેક્ટ્રિક બાઇક તરફ વળી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ જે પ્રમાણે વધી રહ્યા છે એ પ્રમાણે સામે વ્હીકલ્સ પણ આવી રહ્યા છે, ઇલેક્ટ્રિક વ્હીકલ આવી રહ્યા છે કે જેમાં આપણે હવે આગળ વધવાનું છે તો હવે ઇલેક્ટ્રિક સાથે જ વધવાનું છે, રાઈટ? જે પ્રમાણે જોવા જઈએ કે પેટ્રોલ વ્હીકલ આપણે પરચેસ કરીએ છીએ તો એ જ ભાવમાં આપણને ઇલેક્ટ્રિક વ્હીકલ મળી રહ્યા છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલના ફાયદા પણ ઘણા બધા છે, જેમ કે કેન્દ્ર સરકાર આપણને સબસિડી આપે છે, આપણને રાજ્ય સરકાર પણ સબસિડી આપે છે, તો સબસિડીના પણ ફાયદા આપણને મળી રહ્યા છે. તો આપણે વ્હીકલ હવે ઇલેક્ટ્રિક લેવું જોઈએ. વડોદરાના અંકુરને તેમની બહેન માટે મોપેડ ખરીદવું હતું, પરંતુ આરટીઓના ધક્કા, બીજી અન્ય પડોજણ અને વધતા પેટ્રોલના ભાવને કારણે તેમને ચિંતા થઈ કે ખર્ચ વધી જશે, જેથી તેઓ યોગ્ય વિકલ્પની શોધમાં હતા. તેમને ઈ બાઇકનું સૂચન કોઈએ કર્યું અને તેમણે પસંદગીનો કળશ તેના ઉપર ઢોળી દીધો. લાયસન્સની કસાઈ જરૂર ના પડે, રજીસ્ટ્રેશન આરટીઓના ધક્કા ના ખાવા પડે, તે બીજું કે વેઇટમાં બહુ હલકી છે ઈ બાઇક, અને મોટો બેનિફિટ કે આપણને સરકાર તરફ જે સબસિડી મળે છે 12,000 રૂપિયાની, એનાથી બહુ મોટી રાહત થાય આપણને. પણ અત્યારે તમે જોશો તો સપ્ટેમ્બર સુધીને લઈને અત્યારે ફેબ્રુઆરી સુધી આપણે ઓલમોસ્ટ 350 ગાડી વેચી દીધું છે, બરાબર? પછી તમે બીજી વાત કહું તો અત્યારે એમાં જે બેનિફિટ છે સરકાર આપીએ છે, પછી તમે સમજી લો જે આપણે નોર્મલ જે સિવિલિયન્સ છે એના માટે એમાં PUCનો કાંઈ ખર્ચો નહીં, બરાબર? એમાં લાયસન્સની રિક્વાયરમેન્ટ નહીં, બરાબર? પછી એમાં કાંઈ નોઇઝ પોલ્યુશન નહીં, બરાબર? સપોઝ કે પેરેન્ટ્સને આપણે છોકરાઓને આપવાનો હોય તો વિધાઉટ લાયસન્સ પણ થઈ જાય, કારણ કે પછી લાયસન્સમાં તમને તો ખબર હોય 18 ઉપર હોય તો લાયસન્સ તમારે નીકળે, પણ એમાં શું લાયસન્સની પણ રિક્વાયરમેન્ટ નથી. પછી લો સ્પીડ છે, બરાબર? તો એમાં સ્પીડ પણ વધારે નહીં. એવું નથી કે મહાનગરોમાં જ લોકો ઇલેક્ટ્રિક વાહન પર પસંદગી કરી રહ્યા છે, મહેસાણામાં પણ ધીરે ધીરે લોકો ઇલેક્ટ્રિક વાહન પાછળ દોટ મૂકી રહ્યા છે. મહેસાણામાં રહેતા મુખવિંદર સિંહે 1,35,000 ટુ વ્હીલર ખરીદ્યું અને અન્ય લોકોને પણ પ્રેરણા આપી કે પ્રદૂષણ અટકાવવા ઇલેક્ટ્રિક પર ભાર મૂકે. ડિલિવરી મળી મને, એના પરફોર્મન્સ બહુ સરસ છે, ચલાવ્યા પછી બહુ સરસ લાગ્યો. ને પેટ્રોલની સરખામણી કરીએ તો પેટ્રોલ આપણને વ્હીકલમાં 3 રૂપિયા કિલોમીટર 50 કરતા ઓછી કિંમત પર આપણને પડે છે, એ કારણે મેં આ ઇલેક્ટ્રિક વ્હીકલ પસંદ કર્યો.
70ની સ્પીડ સુધીના વ્હીકલ મળે છે, 150 સુધીની રેન્જ તમને દિવસે એક ચાર્જિંગમાં મળે છે, અને ચાર્જિંગ પણ બહુ ફાસ્ટ ચાર્જિંગ છે, 2-3 કલાકમાં ચાર્જ થઈ જાય છે. એટલે ઇલેક્ટ્રિક વ્હીકલનું ચલણ તો દિવસે ને દિવસે વધે જ જવાનું છે. આજે અમે શોરૂમ ચાલુ કરીએ 4-5 મહિના થયા છે, અમારો બી ગ્રોથ દિવસે ને દિવસે વધતો જાય છે. મહત્વનું છે કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપી રહી છે. તેની પાછળનો હેતુ પ્રદૂષણને અટકાવવું, આબોહવા અને વાતાવરણને શુદ્ધ રાખવાનો છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે અખૂટ સૂર્ય આધારિત અને પવન ઉર્જા છે અને તેઓ આબોહવાને દૂષિત નહીં કરે, તેથી ઇલેક્ટ્રિક વાહનો એ ભવિષ્ય છે જેનાથી આપણે ટેવાઈ જવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.